ડોડિયાપાડા ખાતે ક્લાર્કના પુત્ર સાથે આરએફઓની નોકરી આપવાના બહાને રૂપિયા 13 લાખની છેતરપિંડીનો કિસ્સો બહાર આવતા ચકચાર. આ ગુનામાં ડેડિયાપાડા પોલીસે આઈસવુ વૈભવી કાર સાથે પોલીસને બેલ્ટ, પોલીસનો ડ્રેસ, ટોપીને અન્ય ચીજવસ્તુ કબજે કરી તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂતકાળમાં આ નકલી ડીએસપી 1 કરોડ રૂપિયા બિલ્ડર પાસેથી ખંખેરી લીધા હતા. તપાસમાં બહાર આવ્યું છે, પ્રાપ્ત માહિતી અનુસાર ડેડિયાપાડ્યા ખાતે રહેતા સાગબારા ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ક્લાર્ક તરીકે નોકરી કરતા શાંતિલાલ ચૌધરીના પુત્ર કૃતિકને નોકરી અપાવવાની વાત કરી વિશ્વાસમાં લઈને નકલી ડીએસપી બનીને બારડોલીના મહિલાએ રૂપિયા 13 લાખ રોકડા જંગલ ખાતામાં આજ આરએફઓની નોકરી આપવાના વાયદા કરી રૂપિયા ખંખેરી લેતા મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે કૃતિક ચૌધરીની ફરિયાદ નોંધીને નકલી ડીએસપીને એસસુવી વૈભવી કારની સાથે પોલીસ સ્ટેશન ઉપરાંત પોલીસનો બોર્ડ કબજે કર્યું છે, જેની તપાસ ચાલુ કરી છે. પોલીસે સૂત્રોના જણાવ્યા અનુસાર નકલી ડીએસપી મહિલાનું પૂરું નામ નેહા ધર્મેશ પટેલ, રહે 103 બાબેન બંગલો, તાલુકો બારડોલી, જિલ્લો સુરતની રહીશ છે. આ નકલી મહિલા ડીએસપી કતારગામ પોલીસ સ્ટેશન ખાતે 1 કરોડની એક બિલ્ડર સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. આ મહિલા જે પોલીસે નાયબ કલેક્ટર જેવા ઊંચા હોદ્દાનો રૂઆબ છાંટીને લોકોને છેતરપિંડી કરતી હતી, આ મહિલા પોતે મુખ્યમંત્રીના પત્ની સાથે પણ સારા સંબંધ હોવાનું પોલીસ કહી રહી છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. ચૌધરી એમને 4 તારીખે એમના જે કુટુંબી છે ઉમરપાડા વિસ્તારના બિલવાણા ગામના, એમનો ફોન આવેલો વિપુલભાઈ એમનો, કે ભાઈ ડેડિયાપાડામાં સુરતના એક નેહાબેન ચૌધરી સાહેબ છે, ડીએસપી છે સુરતમાં, અને એ ડેડિયાપાડામાં આરોપીની તપાસમાં આવવાના છે, એટલે એમની 2 દિવસ માટે રોકાવાની વ્યવસ્થા તમારે કરવાની છે એવું કીધેલું. એટલે આ કામના ફરિયાદીએ વિશ્વાસમાં આવી અને એમની રોકાવાની વ્યવસ્થા એમના ઘરે જ કરેલી. એટલે આ કામના જે આરોપી છે એમના ઘરે રોકાયેલા અને પછી ધીમે ધીમે દરરોજ એમને તપાસના બહાને અલગ અલગ જગ્યાએ, કોઈ દિવસ મહારાષ્ટ્ર, કોઈ દિવસ સુરત, કોઈ દિવસ વડોદરા લઈ જતા તપાસમાં જવાનું છે એવું કંઈ. અને પછી એમની સાથે પોલીસનો જે યુનિફોર્મ છે એમાં કેપ, પોલીસનું બોર્ડ, પોલીસનું ખાખી પેન્ટ વગેરે પણ એમની સાથે રાખતા. એટલે આ કામના જે ફરિયાદી છે એમને એવો વિશ્વાસ આવી ગયેલો કે ખરેખર ડીએસપી સાહેબ છે, એટલે એમના વિશ્વાસમાં આવી ગયા. અને એમના ઘરે રહેવાથી એમના આ કામના જે ફરિયાદી છે એમના પિતાજી સાથે પણ એમના કુટુંબ સાથે કૌટુંબિક સંબંધો બંધાયેલા, અને એમના ઘરની વાતો કરતા એમના ફરિયાદીના પિતાજીને પૂછેલું કે તમારો દીકરો છે એ આટલું ભણેલો છે તો શું કરે છે, તો એમના પિતાજીએ કીધેલું કે મારો દીકરો એન્જિનિયરિંગ કરેલું છે અને હાલમાં આરએફઓની તૈયારી કરે છે અને એનું ફોર્મ ભરેલું છે એવું જણાવ્યું. તો આ કામના જે આરોપી છે એમણે કીધેલું કે મારી છેક ગાંધીનગર સુધી ઓળખાણો છે, એટલે હું આ જે પરીક્ષા છે એ તમારા દીકરાને પાસ કરાવી દઉં, પરંતુ એના માટે પરીક્ષા પાસ કરવા માટે તમારે 13 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી પડે એવું કીધું. એટલે આ કામના જે ફરિયાદી છે એમના પિતાશ્રી બેંકમાં નોકરી કરતા હોય, પોતાના દીકરાને નોકરી લગાવવા માટે એમના પોતાના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી અને કેસમાં 13 લાખ રૂપિયા કામના આરોપીને આપેલા.